प्राप्नुवन्तः श्रुतिरित्थं क्वापि कृष्ण कृपावशात। हे माँ, कृष्ण कृपावशात भगवानी दयाए करी अने 84 लाख योनिमा एने क्यारेक मानव जन्म मळे छे। અને માનવ જન્મ મળ્યા પછી જો એ તક ચૂક્યો તો ફરી પાછો આ ચક્કીમાં પીસાવાનું એના માટે ચાલુ રહે છે। હે મૈયા, જે જન્મના દુઃખને મૃત્યુના દુઃખને જાણે એને વૈરાગ્ય જાગૃત થઈ છે। પહેલો સત્સંગ કરો, સત્સંગથી ધર્મનું જ્ઞાન થાય, ધર્મ આવે એટલે જ્ઞાન આવે, જ્ઞાન આવે એટલે વૈરાગ્ય જાગે। સૌથી છેલ્લું પગથિયું છે ભક્તિનું। ઘનશ્યામ મહારાજ ભક્તિનું વર્ણન કરે છે, માયાને તરવાનો સરળ ઉપાય ભગવાન બતાવે। સૌથી છેલ્લું પગથિયું ભક્તિ છે। ભજ ધાતોસ્તુ સેવાર્થ પ્રેમક્તિન પ્રત્યયસ્ય ચ સ્નેહેન ભગવત સેવા ભક્તિરિત્યુચ્યતે બુધૈ। ભજ ધાતુ છે, તીન પ્રત્યય લાગ્યો છે, અતિ પ્રેમથી ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવામાં આવે છે। ભક્તિ કઈ રીતે કરવી? તો જે રીતે પતિવ્રતા યથા નારી સેવે તસ્વ પતિમ તથા યથા અનન્ય ભાવેન હરિમ મુમુક્ષુ સર્વદા ભજેત। જે રીતે પતિવ્રતા નારી પતિની સેવા કરે એ રીતે ભગવાનના ભક્તએ ભગવાનને સેવવા, ભગવાનને પ્રેમ કરવો, ભગવાનની ભક્તિ કરવી, ભજન કરવું એ ભક્તિના 9 પ્રકાર છે। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ। સૌથી પહેલી શ્રવણ ભક્તિ છે। ભગવાન અને ભગવાનના જે અવતારો થયા એ અવતારોને એ ચરિત્રોને પ્રેમથી સાંભળવા, એમાંથી ભગવાનનો મહિમા શું એ આપણને જાણવા મળે। વળી એ ભગવાનની જે સેવનારા અમરીશ, ધ્રુવ, પ્રહલાદ આદિ જે મોટા મોટા મહાન ભક્તો થયા એમના ચરિત્રો પણ પ્રેમથી સાંભળવા, એને શ્રવણ ભક્તિ કહેવામાં આવે। ઘનશ્યામ મહારાજ બતાવે, માં સૌથી પહેલા ભક્તના ચરિત્રો સાંભળવા, ભક્તના ચરિત્રોથી ભગવાનનો મહિમા વધે, પછી ભગવાનના ચરિત્રો સાંભળવા। શ્રવણ ભક્તિ આપણે જે કરી રહ્યા છીએ એ શ્રવણ ભક્તિ છે। શ્રવણ ભક્તિના આચાર્ય પૃથુ મહારાજ છે, પરીક્ષિત મહારાજે શ્રવણ ભક્તિના માધ્યમથી માત્ર 7 દિવસમાં મુક્તિ મેળવેલી। બીજા નંબરની ભક્તિ છે કીર્તન ભક્તિ। રાધિકાપતિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને એમના એકાંતિક સંતો, એમના ચરિત્રોનું કથન, એમના ચરિત્રોનું ગાન, શ્રીમદ ભાગવત ભણવું ભણાવવું, ભગવાનના કીર્તનોનું મધુર સ્વરે ગાન કરવું, વગાડતા આવડતું હોય તો વાદ્ય વગાડી નાચતા ગાતા કીર્તન ગાઈ ભગવાનને રાજી કરવા, કીર્તન ભક્તિ એ ભગવાનને ખેંચવા માટેનું ઉત્તમ સાધન છે। સુખદેવજી મહારાજ, નારદ વગેરે કીર્તન ભક્તિ દ્વારા ભગવાનને પામ્યા। નરસિંહ મહેતા, મીરાબાઈ, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધાએ કીર્તન ભક્તિ દ્વારા ભગવાનના રાજીપાને પામ્યા છે। પ્રેમ સખી માટે તો એમ કહેવાય, પ્રેમાનંદ સ્વામી ગાતા હોય, મહારાજ ઢોલિયા ઉપર બેઠા હોય તો સ્વામીનું કીર્તન સાંભળી ખસતા ખસતા મહારાજ નજીક જતા। પ્રેમાનંદ આગે ગાવે જા રે, પ્રેમાનંદ આગે ગાવે જા રે, પ્રેમાનંદ આગે ગાવે જા રે। આવે ઓરા ઓરા ખસતા
ક્યારે હરે દેખુરે હરિ હસતા ક્યારે હરે દેખુરે હરિ હસતા પ્રેમ સખી ગાતા હોય અને મહારાજ ખસતા ખસતા સ્વામીની નજીક જઈને બેસી જતા હોય ભક્તિનો બીજો પ્રકાર કીર્તન ભક્તિ ભક્તિનો ત્રીજો પ્રકાર સ્મરણ ભક્તિ કોઈને કથામાં કંટાળો આવતો હોય તો એને માળા લઈ અને ભગવાનનું સ્મરણ કરવું ભગવાનના નામ મંત્રનો જાપ કરવો એના ચરિત્રોને વારંવાર યાદ કરવા ભગવાનના ધામ ધામમાં રહેલા પાર્ષદો એનું સતત સ્મરણ કરવું સ્મરણ ભક્તિના આચાર્ય છે ભક્ત પ્રહલાદ ચોથા નંબરની ભક્તિ છે પાદ સેવન ભક્તિ પ્રત્યક્ષ ભગવાન હોય તો એમની પગચંપી કરવી પ્રત્યક્ષ ન હોય તો મૂર્તિરૂપ રહેલા પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ કરી પાદ સંવાહન કરવું માનસ ધ્યાન કરી અને પ્રત્યક્ષ ભગવાનને સેવવા આ ચરણારવિંદ કેવા તો કે રાધા રમા અખંડ જેનું સેવન કરે છે આ ચરણના સ્પર્શથી ત્રિપથગા ગંગાજી એ ત્રિલોકનું કલ્યાણ કરનારા થયા જેના સેવનથી ગોપીઓ બ્રહ્માદિક દેવોને વંદનીય બની ગઈ આ એ ચરણારવિંદ છે જે ચરણારવિંદની સેવાથી ગોપીઓના ચરણારવિંદ પણ વંદનીય થયા ગોપીઓ ચાલતી તો એ માટી લેવા માટે ઉદ્ધવજી તલપા પડ રહેતા આસામ હો ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપિ ગુલ્મલતો ઔષધીનામ યાદુસ્ત્યજમ સ્વજનમાર્ય પથમ ચહિત્વા ભેજુ મુકુંદ પદવીમ ઉદ્ધવજી માગે આ વૃંદાવનમાં માનવ નહીં તો કઈ નહીં ઝાડ ઝાખરા અરે પથ્થર બનાવજો ભગવાનના ચરણની સેવા એ ભાગ્યશાળીને મળે છે ગુરુ મુખથી સાંભળેલું અથવા તો શાસ્ત્રો દ્વારા સાંભળેલું ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું મનમાં કલ્પી અને એ ભગવાનની માનસી પૂજામાં તમે ભગવાનની પગચંપી કરી શકો છો પાદ સેવન ભક્તિ છે ત્યાર પછી આવે અર્ચન ભક્તિ ચંદન પુષ્પ આદિ વડે ભગવાનનું પૂજન કરવું અર્ચન ભક્તિમાં પણ બે પ્રકાર બાહ્ય પૂજન માનસી પૂજન ચંદન પુષ્પ આદિ એ કરી ભગવાનને પૂજવા એ બાહ્ય પૂજન થયું ભગવાનની મૂર્તિ ન હોય ચંદન ન હોય તો માનસી પૂજામાં ભગવાનને ચંદન આદિ અર્પણ કરવા એ માનસી પૂજન થયું આ અર્ચન ભક્તિ ત્યાર પછી આવે વંદન ભક્તિ ભગવાનને વંદન કરવા સાષ્ટાંગમ વંદનમ કાર્યમ શ્રી કૃષ્ણાય ચ પુરુષહી પંચાંગમેવમ નારીભિ ભક્તાભિસ્તુ શુચિવ્રતે પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવા ભગવાનની ચરણ રજ પડેલી છે ત્યાં વિચાર ન કરવો કપડું બગડશે આ ભૂમિ એવી છે અહીંયા તમે ચોકમાં દંડવત કરો ને તોય ભગવાનને પહોંચી જાય આ ભૂમિ એવી છે અહીંયા તમે ચોકમાં દંડવત કરો તોય ભગવાનને પહોંચી જાય માટી લાગવાની બીક ન રાખે કારણ અહીંયા જે ચરણરજ હશે માટી હશે એ કોની હશે તો આ બધાય સંતો આ બધાય ભક્તોની ચરણરજ હશે એ બહુ દુર્લભ ચરણરજ છે બ્રહ્માદિકોને માટે વંદનીય આ સંતો છે અને એની ચરણ રજ આપણા શરીરને અડે તો અનેક જન્મના પાપ બળીને રાખ થાય એટલે ભગવાનની ચરણ રજમાં
કેવું આળોટવું? તો કે લાજ શરમ મૂકીને આળોટવું. ઇસ્ત્રી ટાઈટ કપડા હોય તો બીક ન રાખવી. અહીંયા આળોટશો ને રમણ રેતીમાં કેટલા બધા ભક્તો આળોટે છે. આ રમણ રેતી જ છે, રમણ રેતીનો બાપ છે આપણે. અનેક સંતો, અનેક ભક્તો સ્વયં શ્રીહરિ માં લક્ષ્મીજી આ ભૂમિમાં વિચરેલા છે. સ્કંદ પુરાણની અંદર લખ્યું, પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉરસા શિરસા દૃશા વચસા મન સાચેતી પ્રણામોષ્ટાંગ ઈરિતઃ. નમન વંદન પ્રણામ ત્રણના ભેદ બતાવવામાં આવે. નમનનો અર્થ છે નમક હલાલ બનીશ, નમક હરામી નહીં કરું. વંદનનો અર્થ છે વફાદાર રહીશ, બેઉફાઈ નહીં કરું. પ્રણામનો અર્થ છે પ્રામાણિકપણે વર્તીશ, અપ્રમાણિક નહીં બને. ભગવાનને મસ્તક નમાવી પ્રાર્થના કરવી, ઘણું આપ્યું તે મુજને હૈયું મસ્તક હાથ, ઘણી કૃપા કરી નાથ અબ કછું ન માગું. હૈયું નમે, હૈયું એ ભક્તિયોગ છે, મસ્તક એ જ્ઞાન યોગ છે, હાથ એ કર્મયોગ છે. હૈયામાં ભક્તિ ભરી, મસ્તકમાં જ્ઞાન ભરી, હાથ દ્વારા સત્કર્મ કરી અને હે પરબ્રહ્મ મારે તને પામવો છે. આ વંદન ભક્તિ. એના પછી આવે દાસ્ય ભક્તિ. દાસત્વ ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજ છે. માન મૂકી અને ભગવાનની સેવા કરવી, ભગવાન માટે જળ તુલસી પુષ્પ આદિક લાવવા, ચંદન ઘસવું, ભગવાન માટે ભગવાનનું મંદિર વાળવું, ભગવાનનું મંદિર લીપવું, પોતા મારવા, ભગવાનના ભક્તો ભગવાનના સંતોની સેવા પણ નિર્માની થઈને કરવી, એમની આગતા સ્વાગતા ભોજન વગેરેની સેવા કરવી, આ દાસત્વ ભક્તિ છે. ત્યાર પછી છે સખા ભક્તિ. મિત્ર ભાવે ભગવાનને પ્રેમ કરવો. દ્રૌપદ્ય અર્જુન વત કાર્યમ સખ્યમ કૃષ્ણેન માનદે. સગા સંબંધીઓ કરતા પણ અધિક ભગવાનને સ્નેહ કરવો એ સખા ભક્તિ છે. અર્જુન, દ્રૌપદી, ઉદ્ધવ, સુદામા, ગુહ, વિભીષણ, બ્રહ્માનંદ સ્વામી, સુરાખાચર વગેરે આ સખા ભક્તો હતા. સખા એને કહેવામાં આવે જે તમારા માટે ખાસ છે, જ્યાં તમે તમારા મનને ઉઘાડો મૂકી શકો છો. ભગવાનમાં અતિ વિશ્વાસ રાખી પોતાની જીવન દોરી એના હાથમાં સોંપી દેવી એને સખા ભક્તિ કહેવામાં આવે. છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન ભક્તિ. કૃષ્ણ માટે આત્મા કરી દેવો, હું કરતા છું, હું ભોગતા છું, એવી ભાવનાને મનમાંથી કાઢી જે કઈ ક્રિયા કરવી એ માત્ર ને માત્ર કૃષ્ણને માટે જ કરે એ આત્મનિવેદી ભક્ત છે. આત્મનિવેદી જે ભક્ત છે એને પોતાના ભજનમાં પત્ની પુત્રાદિક આડા આવે તો એનો ત્યાગ કરી દે. ઇન્દ્રિયો એની કૃષ્ણ માટે, એનું કર્મ કૃષ્ણ માટે, એની સંપત્તિ કૃષ્ણ માટે, એનો આ દેહ એ કૃષ્ણ માટે છે. બહુ ગૌરવથી હનુમાનજી મહારાજ કહેતા, દાસોહમ કૌશલેન્દ્રસ્ય. મને ગૌરવ છે કે હું રામનો છું. રામચરિત માનસમાં કથા છે. સુતીક્ષ્ણના આશ્રમમાં ભગવાન ગયા, માગવાનું કહ્યું. સુતીક્ષ્ણએ બહુ અદ્ભુત માંગ્યું, મને અભિમાન આપો. ભગવાનને નવાઈ લાગી, આજ સુધી જેટલા મળ્યા બધા નિર્માની થવાની વાત કરી અને અભિમાન માંગ્યું. કેવું અભિમાન જોઈએ? અસય અભિમાન જાય જનુ મોરે, મૈ સેવક રઘુપતિ પતિ મોરે.
કેવું અભિમાન, તો હું રામનો છું, કેવું અભિમાન, હું કૃષ્ણનો છું, કેવું અભિમાન હોવું જોઈએ, હું સ્વામી નારાયણનો છું, આ શરીર સ્વામી નારાયણનું છે, મારી પ્રત્યેક ક્રિયા એના માટેની છે, સર્વસ્વ એને અર્પણ કરવું, એના માટેની ક્રિયા કરવી, એને આત્મનિવેદન ભક્તિ કહેવાય. વળી હે માતા, ભક્તિ કરે એને ભક્ત કહેવાય. એ ભક્તમાં પણ પાછા બે પ્રકારો બતાવવામાં આવ્યા, મુખ્ય અને અમુખ્ય. જે સકામી છે, કામનાએ સહિત ભજે છે, એ અમુખ્ય છે, અને કામનાએ રહિત ભગવાનને ભજે એ મુખ્ય ભક્ત છે. હે માં, ભક્તિ તત્વ એવું છે જેનાથી જીવ બહુ સહેલાઈથી માયાને તરે છે. મેં તને જે જ્ઞાન આપ્યું, આ બહુ ગુહ્ય જ્ઞાન છે, જેને તેને આ જ્ઞાન મળતું નથી. માં, મેં ભક્તિ બતાવી, એ ભક્તિ તું તારા મનની વૃત્તિને કૃષ્ણ સ્વરૂપમાં જોડી દે, જેથી કરી તું માયાને સહેજે સહેજે તરી દઈશ. હે મૈયા, જે પ્રેમી છે ભગવાન એને વશ છે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. 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 જાતિ વરણ પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. સ્વામી લખે ભગવાન કોને વશ, તો કે જે પ્રેમી છે એને ભગવાન વશ. મેં ગઈકાલે જ કહેલું, તમારી અંદર પ્રેમ તત્વ નથી તો તમે એન્જિનિયર થઈ શકો, ડોક્ટર થઈ શકો, બિલ્ડર બિઝનેસમેન થઈ શકો, ભક્ત ન થઈ શકો. ભક્ત થવા માટે પ્રેમી થવું ફરજિયાત છે. ભગવાનને માત્ર પ્રેમી ભક્ત ગમે છે. ભગવાન રૂપ નથી જોતો, તમે ક્યાં જન્મ્યા, કેવા કુળમાં જન્મ્યા એ નથી જોતા. ભક્તિ કરો છો તો ભગવાનને ગમો છો. પ્રેમની પજે દેશ વિદેશે, પ્રેમન હાટે વેચાય રે. પ્રેમની પજે દેશ વિદેશે, પ્રેમન હાટે વેચાય રે. પ્રેમની પજે દેશ વિદેશે, પ્રેમન હાટે વિચાય રે. પ્રેમની પજે દેશ વિદેશે, પ્રેમન હાટે વિચાય રે. પ્રેમના પ્રસંગમાં જે શિર તોપે, પ્રેમના પ્રસંગમાં એ જન પ્રેમી થાય રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો. પ્રેમ બજારમાં વેચાતો ન મળે,
પ્રેમ હાટડીમાં વેચાતો નથી. આપણે દાવા સાથે કહીએ તમારે પ્રેમી થવું છે, ભક્ત થવું છે, આવી જાઓ વડતાલ, સાત દિવસ બેસો, ગેરંટી સાતમા દિવસે તમે પ્રેમી થઈ જ જશો. કથા એવી છે, પરાણે જીવને પકડી અને ભગવાનમાં ચોંટાડી દે, જોડી દે એવી કથા. પ્રેમની વાત સુણીને પરીક્ષિત સવળી સમજણ નવલી ધીરે. પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ ધીરે. પ્રેમની વાત સુણીને પરીક્ષિત સવળી સમજણ નવલી ધીરે. પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવલી ધીરે. સમજીને શુક જીએ રસને છુપાડ્યો, સમજીને શુક જીએ રસને છુપાડ્યો, સમજીને શુક જીએ રસને મોક્ષરીત કહી ધીરે. પ્રેમી જને વસ પાતલિયો શ્યામ સુંદર સુખકારી રે. ભાગવત દશમ સ્કંદ ગોપી ગીતની કથા પછી સુખદેવજી મહારાજ એટલા પ્રેમ મગ્ન થયા છે, એટલા પ્રેમ વિભોર થયા છે. પ્રેમની વાત સાંભળવા માટે, પ્રેમની વાત પચાવવા માટે પણ એવું કહેવાય કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. પરીક્ષિત જેવા પરીક્ષિત ઉભા થઈ ગયા ન હોય, કૃષ્ણ ભગવાન હતા. પ્રેમની વાત સમજવા માટે તમારે હૈયું જોઈએ, પ્રેમ ભરેલું હૈયું. દેવજી મહારાજે ત્યાં જ એ પ્રેમ કથાને બંધ કરી, ડાયરેક્ટ મોક્ષની જ વાત કરી. સુખદેવજીને થયું કે બહુ આને પ્રેમ રસમાં ડૂબાડવા જઈશ તો નહીં ને કદાચ ઊભો થઈને જતો રહે, નહીં ને કદાચ આનો મોક્ષ બગડી જાય. વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરા રે. વ્રજવનિતાના પ્રેમિયા ઉડ્યા કોટી કબીરા રે. વ્રજવનિતાના પ્રેમિયા ગે ઉડ્યા કોટી કબીરા રે. વ્રજવનિતાના પ્રેમિયા ઉડ્યા કોટી કબીરા રે. મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ. સમજે તે સંત સુધી શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળ્યો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળ્યો શ્યામ સુંદર સુખકારી રે. આનંદ સ્વામી બહુ અદ્ભુત પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા વર્ણવ્યો. ભગવાન બાલ ઘનશ્યામ બહુ અદ્ભુત હરિ ગીતાના જ્ઞાન દ્વારા માતાના પ્રશ્નનું નિરાકરણ કર્યું. માં ભક્તિને ખ્યાલ આવ્યો
કે હવે મારે તમામ વૃત્તિઓને તોડી અને કૃષ્ણ સ્વરૂપમાં લગાડવાની છે. માતાએ પુત્ર કલત્રાદિકમાંથી વૃત્તિને ખેંચી અને ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં લગાડી છે. હે પ્રતાપસિંહ, સવાર થઈ ચૂકેલી, આ ઉપદેશ હરિગીતાની કથા એ દિવસની કથા નથી. સાંજે માએ પ્રશ્ન પૂછેલો એનો જવાબ આપતા આપતા આખી રાત વીતી ગઈ. ન ઘનશ્યામ સુતા ન પ્રેમવતી સુતા. સવાર થઈ, માતાએ આંખો મીચી છે. ભગવાન બાલપ્રભુ નિત્ય કર્મ માટે ગયા છે. માતાજી ધ્યાન કરવા લાગ્યા છે. ધ્યાનની અંદર માને ભગવાન કૃષ્ણના દર્શન થયા. પ્રતાપસિંહ, કાર્તક સુદ દશમીનો એ દિવસ હતો. માં ભક્તિ દેવીને હૃદયની અંદર ભગવાન કૃષ્ણનું અદ્ભુત સ્વરૂપ દેખાયું. કોટિ કંદર્પ લાવણ્યમ નવીનમ જલદાસિતમ પ્રત્યંગમ નિહસરત કોટિ કોટિ ચંદ્ર સમદ્યુતિમ. કૃષ્ણ સ્વરૂપ જ્યારે હૃદયમાં જોયું ત્યારે માં બહુ પ્રસન્ન થયા. માને યાદ આવ્યું, વૃંદાવન યાદ આવ્યું. વૃંદાવનમાં કૃષ્ણએ આપેલા દર્શન, કૃષ્ણએ આપેલું વરદાન યાદ આવ્યું. માએ બહુ સરસ સ્તુતિ કરી છે. પૂર્ણેન્દુ નિંદિ વદનાંબુજ પત્ર નેત્રે વાસો વિભૂષણ સુવેશ દર સુદર્શનીય મંદસ્મિતે ક્ષણ રતાખિલ જીવ દૈને બુદ્ધિ સદા ત્વયિ હરે મમ નિશ્ચલાસ્તુ. ભગવાનને જોઈ અને મૈયાની આંખમાંથી પ્રેમાશ્રુ નીકળવા લાગ્યા. મૈયાએ હાથ જોડી અને સ્તુતિ કરી. હે પૂર્ણચંદ્ર સમાન કાંતિ વાળા મુખ વાળા, તમારા દર્શન સંતાપને હરે છે. તમારા દર્શન કરી મારા તમામ સંતાપ શાંત થયા છે. હે પરમેશ્વર, હવે કોઈ વસ્તુમાં મને કોઈ પણ પ્રકારની આસક્તિ નથી. બુદ્ધિ સદા ત્વયિ હરે મમ નિશ્ચલાસ્તુ. મારી બુદ્ધિ તમારામાં સ્થિર થાઓ. સ્તુતિ કરતા કરતા માં ભક્તિના શ્વાસોશ્વાસની ગતિ ધીરે 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 શાંત થવા લાગી. માતાના શ્વાસોશ્વાસ અટકી ગયા. આત્મા હતો એ દેહમાંથી નીકળી અને ભગવાન નારાયણના પરમ ધામને પામ્યો છે. પંચભૌતિક દેહનો માતાએ ત્યાગ કર્યો છે. 1848 સાલ છે. કાર્તક સુદ દશમીનો એ દિવસ છે. માં ભક્તિ દિવ્ય ગતિને પામે. સગા સ્નેહીઓ દોડ્યા. ત્રણેય દીકરાઓ આવ્યા. દીકરાઓ રડે છે. ધર્મદેવ પોતે જ્ઞાતા છે. પુત્રોને આશ્વાસન આપ્યું. અગ્નિ સંસ્કારની તૈયારીઓ થઈ. માના અગ્નિ સંસ્કારનો વિધિ રામ પ્રતાપજીએ કર્યો. ભગવાન હવે બહુ ઉદાસ થયા છે. માં એક સ્થાન હતું, ઠરવાનું સ્થાન, પણ માં ગઈ એટલે પરમાત્મા ઘરમાંથી ઉદાસ થયા. સુવાસિની દેવીમાં માની ભાવના રાખી છે, પણ એમ કહેવાય કે માએ માં બીજા બધા જ વગડાના આવા. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતની અંદર લખે છે, કોઈ તણીએ કદી વિશ્વમાય બાલાપણામાં મરશો નમાય દેનુ મુવાથી દુખી વત્સ જેમ માતા વિના બાળક દુખી તેમ. બાપ મરે ને પોહાય, માં ગમે એમ કરી અને દીકરાને ઉછેરશે, ગમે એમ કરી એ દીકરાને સંસ્કારો આપશે, પણ માં મરી ગઈ
પછી બાપ ભલે ને ગમે એવો સમર્થ હોય, ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્ય ન ગણાય તોય, માતા તણી વિશ્વ વિશેષ ગાય, સર્વોપરિ શ્રેષ્ઠ સદા ગણાય. ભગવાન બાલપ્રભુ માના ગયા પછી બહુ જ ઉદાસ થયા. એક તો ઘરમાંથી ઉદાસ હતા જ, પ્રતાપસિંહ ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. ધર્મ દાદાએ દર મહિને માં ભક્તિનું શ્રાદ્ધ કર્યું છે, અનેક બ્રાહ્મણોને અનેક પ્રકારના પુષ્કળ દાનો આપ્યા છે. ભક્તિ દેવીના ગયા પછી ધર્મદેવ પણ હવે ધીરે ધીરે સંસારમાંથી વિરક્ત થવા લાગ્યા છે. ધર્મદેવની બહુ ઉંમર નથી, એકાવન બાવન વર્ષની ઉંમર હતી, પણ ધર્મદેવે નક્કી કર્યું કે બહુ થયું, કરવાનું બધું જ કર્યું, બસ હવે હું પણ ભક્તિના પગલે પગલે ભગવાનને મેળવી લઉં. તપઃ કૃષિત તનુ ધ્યાન યોગ બલોર્જિત. ધર્મદેવ કેવા થયા વર્ણન કરે સુવ્રત મુનિ. ત્યક્ત પ્રવૃત્તિ કર્માસવ. ધર્મદેવે લગભગ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ લીધી, કારણ હવે દીકરા મોટા છે. રામ પ્રતાપજીને ભાર સોંપી અને ધર્મદેવ લગભગ વિરક્ત થયા છે. વળી કેવા થયા જીતસ્વાદો મિતાહારો. દાદા રડે મંદિરમાં આવી સાધુએ પૂછ્યું કેમ રડો છો? બોલે જવા દો ને સ્વામી, આજે પુડલા ખાવાની ઈચ્છા હતી, પણ વોવીએ ખવડાવ્યા તો નહીં, હંભળાવ્યું. હવે બહુ ખાધા પુડલા. એ ઘરવાળી જીવતી હોય ત્યારે જે ખાવું હોય એ ખાઈ લે. એ જાય ને પછી માત્ર ને માત્ર ભગવાનનું નામ જ ખાવું. હું એવું નથી કેતો ભૂખ્યા રહ્યો, પણ પછી જે મળે એ જમી જીતસ્વાદો મિતાહારો બ્રહ્મચર્ય વ્રતે સ્થિતઃ. આપણે આપણો આહાર ઓછો કરી નાખવો, કોક આપણને ટોકે અને આપણું અમથે અમથું ઓછું કરી નાખે, એના કરતા પહેલાથી જ આપણે આપણી જાતે જ ઓછું કરવું. કામ ધામ કઈ કરવું નહીં, ખાવાનો પાર નહીં એમ કહી અને ચાર માંથી એક જ ફૂલકો આવે થાળીમાં, અપમાનજનક સ્થિતિ થાય. એના કરતા ભગવાનના ભક્તએ યોગ્ય ટાઈમે રિવર્સ થતા શીખવું. યોગ્ય ટાઈમે જો તમે નિવૃત્ત ન થાવ ને તો કોઈ તમને હડસેલો મારે ને તમને પરાણે રિટાયર કરે, અને એ જિંદગી બહુ દુઃખદાયક હોય. ધર્મદેવ જીતસ્વાદ થયા, મિતાહાર થયા, તપના કારણે શરીર કૃશ થયું છે. આખો દિવસ બહુધાએ ભગવાનના ધ્યાનમાં જ રહેતા. પુત્ર રૂપે ભગવતી ગાઢ સ્નિગ્ધ મનાય ભૂત. ભગવાન શોધવા જવાની જરૂર નથી, દીકરો જ ભગવાન છે એના જ સ્વરૂપમાં ધર્મદેવે મનની વૃત્તિ લગાડી છે. કદાચ ધર્મ દાદાને પોતાના મૃત્યુનો અણસાર આવી ગયેલો. ધર્મદેવ શ્રીમદ ભાગવત મંગાવી પોતે રોજ શ્રીમદ ભાગવતનો પાઠ કરવા લાગ્યા. ભક્તિ માતાનું મહિને મહિને શ્રાદ્ધ કરે છે. બરાબર છ મહિના વીત્યા, સાતમો મહિનો છે. સાતમા મહિને ભક્તિ માતાનું શ્રાદ્ધ, એ નિમિત્તે બ્રાહ્મણોનું જમણવાર હતું. બ્રાહ્મણોને જમાડ્યા, ધર્મદેવને શરીરમાં કસર લાગી, ધર્મ દાદાને તાવ આવ્યો. એક બાજુ પંગત ચાલે, બીજી બાજુ ધર્મદેવ સુતા છે.
વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તદાંતકાલ નૈકટ્યમ વિવિધે સોપિ ચેતસા. ધર્મદેવને ખ્યાલ આવી ગયો, હવે હું બહુ જાજુ નહીં ખેંચું. ધર્મદેવે એક જ કામ કર્યું, વિહાય સર્વતઃ સંગહ કૃષ્ણ ધ્યાન પરાયણ. ગરડે ગડપણ પૂછે શું ઈચ્છા, તો કે ફલાણાનું મોઢું જો, ફલાણાનું જો. શાસ્ત્રો ના પાડે, બહુ મોઢા જોયા, કુદી કુદી ઊંચા થઈ થઈને જોયા. બાકી હતું વોટ્સએપ માં જોયા, ફેસબુક માં જોયા, હવે મૂકો, હવે ટાઈમ થયો જવાનો. વિહાય સર્વતઃ સંગહ કૃષ્ણ ધ્યાન પરાયણ. ધર્મદેવે ભગવાન કૃષ્ણની અંદર જ મનની વૃત્તિ લગાડી, કૃષ્ણનું ધ્યાન કરવામાં જ મગ્ન થયા. એકાદશીનો દિવસ આવ્યો, નિર્જળા એકાદશી, બીમાર છે છતાંય ધર્મદેવે કરી, બ્રાહ્મણોનું પૂજન કર્યું. રાત્રે બધાએ સૂતા, બાલ ઘનશ્યામ પિતાના પગ દબાવે છે. ધર્મદેવ સૂતા છે, ઊંઘમાં જ ધર્મદેવને સમાધિ થઈ, અને સમાધિની અંદર કૃષ્ણ એવા પોતાના પુત્રના દર્શન થયા. ધર્મદેવ આનંદિત થયા, ધર્મદેવે ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણ તુલ્યાખિલાકારમ વર્ણિવેશમ અવસ્થિતમ અવતીર્ણો નિજ ગૃહે શ્રી કૃષ્ણો હરિસંજ્ઞયા. કૃષ્ણ મારે ત્યાં પુત્ર બનીને આવ્યા છે. ધર્મદેવે અદ્ભુત સ્તુતિ કરી છે. જાતો સ્યદ્ય હરે મયા ખિલ જગત સ્વામી સ્વમેક પ્રભુ મત પૃષ્ઠો વરદો જગદ ગુરુરજ શ્રી કૃષ્ણ એવ સ્વયં. ભક્તાભીષ્ટ ફલ પ્રદસ્તનુભૃતામ સેવ્ય સદા શ્રેયસે માયાયાઃ પરતઃ પરાય વિભવે તસ્મૈ નમસ્તે સ્તુતે. ધર્મદેવ કૃષ્ણની પ્રાર્થના કરતા એમ કે, મહારાજ મૃત્યુ તો શાશ્વત છે, નક્કી છે. દુઃખ એ વાતનું છે કે તમારા વિરહને હું કઈ રીતે સહન કરીશ. આ લોક છોડ્યા પછી પણ મને તમારો વિયોગ થશે, અને તમારો વિયોગ નહીં સહન થાય. બાલ ઘનશ્યામ પિતાને વચન આપે છે, પિતાજી તમને મારા ધામમાં દિવ્ય દેહે કરી મારી સમીપે રાખીશ, જેથી તમને મારો વિયોગ નહીં થાય. માટે ચિંતા છોડી અને મારા સ્વરૂપમાં મનને પૂરવી દો. જાગ્રત થયેલા ધર્મદેવે પોતાના નાના દીકરા અને મોટા દીકરાને બોલાવી અને ભલામણ કરી છે, શિખામણ આપી છે. રહસ્યની વાત તમને કહું છું. ઉપાસનામ યસ્ય કુરુમો વયમ શ્રી રાધિકાપતે સ એવ હરિનામાયમ વર્તતે સોદરો હિવામ. ધર્મદેવ રામ પ્રતાપ ઈચ્છારામને કહે છે, આપણે જેની ઉપાસના કરીએ છીએ એ કૃષ્ણ જ સ્વયં તમારા ભાઈ હરિ એવા નામે થઈને આવ્યા છે, એની તમે ભક્તિ કરજો. એ આ ઘરમાં રહેવા નથી આવ્યા, એ ફરી ફરી અસુરોનો નાશ કરશે. અને એક બહુ મહત્વની વાત કરી, એ બહુ મોટા થશે, એ ધર્મની સ્થાપના કરશે, તમારા કુળની અંદર જ એ આચાર્ય પદની સ્થાપના કરશે. આચાર્યત્વમ ચ યુવયોઃ સ્થાપયિત્વા કુલે નિજમ સ્વકીયમ ધામ પરમમ પ્રયાસ્યતિ મહાયશઃ.
ભલામણ કરી છે, જ્યાં સુધી ઘરમાં રે ત્યાં સુધી એને પ્રેમથી રાખજો, એ માગશે નહીં એને આપજો, એ ખાવાનું નહીં માગે, એ કપડું નહીં માગે, એને તમે સાચવી લેજો, જ્યાં સુધી રે ત્યાં સુધી એને પ્રેમથી રાખજો. બંને દીકરાઓએ પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી છે. બીજા દિવસે ત્રણેય ભાઈઓ પિતા પાસે આવ્યા, પિતાને અંતિમ ઈચ્છા પૂછી, પિતાજી તમારી કોઈ અંતિમ ઈચ્છા? ધર્મદેવ બહુ સરસ કહે છે, કઈ જ કરવાનું બાકી નથી, બધી જ પ્રકારની ભજન ભક્તિ મેં એટલું તો કર્યું જ છે કે મારા આત્માનું કલ્યાણ થાય, પણ હમણાં ઘણા સમયથી બીમાર પડ્યો ત્યારથી પૂજા પાઠ થતા નથી, તો ભક્તિને વધારનાર શ્રીમદ ભાગવતની કથા મારે સાંભળવી છે. જેઠ સુદ 11 થી ભગવાને તાત્કાલિક બ્રાહ્મણની નિયુક્તિ કરી જેઠ સુદ 11 થી ભાગવતની કથાની શરૂઆત કરવામાં આવી. સ્થાપન વિધિ કર્યો છે, ભગવાન પોતે સ્વયં પૂજનમાં બેઠા, સ્વયં પુરુષોત્તમ નારાયણ પણ લોક મર્યાદાને અર્થે કૃષ્ણ મૂર્તિની પ્રભુએ સ્થાપના કરાવી, ગણપતિની સ્થાપના કરી, ગણપતિનું પૂજન કરાવ્યું. ધર્મદેવ ખાટલામાં સુતા સુતા જ કથા સાંભળે, સગા વાલા પણ કથામાં આવીને બેસે. ધર્મદેવ દિવસે કથા સાંભળતા રાત્રે એનું મનન કરતા સમાધિમાં ભગવાનની અંદર એકરૂપ થતા. જેઠ વદ ચતુર્થીના દિવસે સવારે કથાની સમાપ્તિ થઈ, સગા સંબંધીઓ આવેલા, એમણે વક્તાનું પૂજન કર્યું, ગાય સુવર્ણ વગેરે આપી, વાજતે ગાજતે વક્તાને ઘરે પહોંચાડ્યા, ગાયત્રી હોમ કરી બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું. બ્રહ્મ ભોજનની અંદર જે સંબંધીઓ આવેલા એ જમી પરવારીને વિદાય થયા, એ સમયે ધર્મદેવ પલંગમાં સૂતેલા અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. ત્રણેય દીકરાઓ પિતા પાસે આવ્યા છે. પિતુ શરીર શૈથિલ્યમ દૃષ્ટ્વા પુત્રા વિચક્ષણા આસન્ન મૃત્યુતામ તસ્ય નિશ્ચિર્ક્યો હૃદય ભૂપતે. ગાયનું છાણ લાવી ભૂમિને ગાયના છાણથી લીપી અને પિતાના દેહને એ ગાયના છાણ ઉપર સુવડાવ્યો છે. સગા સંબંધીઓ કૃષ્ણ નામ સંકીર્તન કરવા લાગ્યા. ધર્મદેવ નજર સામે ત્રણેય દીકરાઓ ઉભા છે. ઘનશ્યામની અંદર પોતાના મનની વૃત્તિઓને ધર્મદેવે જોડી, ઘનશ્યામને જોતા જોતા ધર્મદેવના શ્વાસોશ્વાસની ગતિ શાંત થઈ ધર્મદેવે પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. દીકરાઓ રડ્યા છે, સંબંધીઓ રડ્યા, વડીલોએ આવી આશ્વાસન આપ્યું, અગ્નિ સંસ્કારની તૈયારીઓ થઈ, નનામી તૈયાર કરવામાં આવી. માટલી લઈને નંદરામ આગળ ચાલ્યા છે. સરયુ નદીના કિનારે ધર્મદેવનો પાર્થિવ દેહ અગ્નિની અંદર બળી ભસ્મીભૂત થયો. સરયુમાં સ્નાન કરી ઘરે આવ્યા, ગામની બહેનો આશ્વાસન આપવા આવી. પ્રથા હશે, સિસ્ટમ હશે, સુવ્રત મુનિએ વર્ણવી છે. વિદશ્યનિંબ પત્રાણી દ્વારી સ્થિત્વા તતો નલમ વૃષભાદિષ્ટ સંસ્પૃશ્ય વિવિશુસ્તે નિકેતનમ. એ વખતે પ્રથા હશે, મૃતકના ઘરે જાય, ઘરની બહાર જ લીમડાની એક ડાળખી મૂકવામાં આવેલી હોય, એક બળદ બાંધવામાં આવેલો હોય, લીમડાનું પાન ચાવી બળદનો સ્પર્શ કરીને ઘરમાં દાખલ થવો. બહેનો ઘરમાં દાખલ થાય, સુવાસીની આદિ સ્ત્રીઓને આશ્વાસન આપી પોતપોતાના ઘરે જાય, સૂતકનું પાલન કર્યું, રોજ સંધ્યા સમયે ગીતાનું વાંચન થાય. ભગવાન શ્રીહરિ પણ પોતાના ધર્મને સાચવતા ઘરમાં રહ્યા. બીજા દિવસે રામ પ્રતાપજીએ અસ્થિ વિસર્જન વગેરે કર્યું. તેરમાના દિવસે હજારો બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કર્યા. ત્યારબાદ પિતાએ આપેલ કૃષ્ણ મંત્રનો જાપ કરીને રહેવા લાગ્યા.
ભગવાને પોતાની માયાથી ભાઈઓ તેમજ પરિવારજનોને ભૂલાવ્યા છે. પરમાત્મા હવે ઉદાસ થયા. જે કાર્ય માટે ઘરમાં રહેલા એ કાર્ય હવે પૂર્ણ થયું. પોતે રહ્યા ઘેર જે વાતે થઈ પૂરી તજૂતન તાતે, વળતો કર્યો છે બીજો વિચાર કરવા અનેક જીવ ઉદ્ધાર. આગળની કથામાં પરમાત્માના વન વિચરણ ગ્રહ ત્યાગની કથા સાંભળીશું. હરિ સંકીર્તન સહ કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હરે નારાયણ નારાયણ નારાયણ. કોઈ પણ ઉભા થઈને જાય નહીં, હરિભક્તો બધા બેસી જાય, કોઈ પણ ઉભા થઈને જાય નહીં. સ્વામી નારાયણ 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 ભગવાન, લક્ષ્મી નારાયણ દે, રાધા કૃષ્ણ દેવની જય, કષ્ટભંજન દેવની જય, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, લક્ષ્મી નારાયણ દે, હરે કૃષ્ણ મહારાજ. એક વાર જોરદાર તાળી વાદનથી પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામીને વધાવી લઈશું. આજે આપણા ચૈત્રી સમયાનો ચતુર્થ દિવસ પ્રથમ સત્રની કથા પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામીએ સુંદર મજાની કથાનું રસપાન આપણને સૌને કરાવ્યું. આજે પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી હોય, પૂજ્ય સરજુદાસજી સ્વામી હોય, સભામાં બેઠેલા અમારા શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી હોય, એક એક સંપ્રદાયના જે વિદ્વાન સંતો છે, એ વિદ્વાન સંતો જો આપનારા કોઈ હોય તો અમારા પૂજ્ય જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી છે. એમને ભણાવી, એમને સંસ્કાર આપી અને આજે સંપ્રદાયની અંદર આવા વિદ્વાન આપણે સરજુદાસજી સ્વામીને તો સાંભળીએ છીએ. સ્વામીએ પોતાના જીવનની અંદર 300થી ઉપરાંત કથાઓ આ સત્સંગની અંદર કરી છે. એ સત્સંગી જીવનની હોય, શિક્ષાપત્રીની હોય, ભક્ત ચિંતામણીની હોય, રામાયણની હોય, ભાગવતની હોય, શિવપુરાણની હોય કે દૈવી ભાગવતની હોય, બધી જ કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સરજુદાસજીએ સંપ્રદાયમાં તો કરી, પણ બિન સાંપ્રદાયિક જે લોકો છે એને પણ સ્વામી આકર્ષિત અને બિન સાંપ્રદાયિક સંપ્રદાયોની અંદર પણ જઈ અને પૂજ્ય સરજુદાસજી સ્વામીએ કથાઓ કરી છે. એવા ને એવા વિદ્વાન અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી પણ છે, એમને પણ 300, 350થી ઉપરાંત કથાઓ આ સત્સંગ અને ઇતર સંપ્રદાયોની અંદર જઈને કરી છે. અને એની જો કોઈ દેન હોય તો એ માત્ર ને માત્ર અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી છે. એમને એક બે નહીં, અનેક સાધુઓને ભણાવી, જ્ઞાન આપી અને આ સત્સંગને ભેટ આપી છે. આજે પૂજ્ય જ્યારે શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી અહીંયા પધાર્યા છે ત્યારે હું વિનંતી કરીશ આપણા મહોત્સવના યજમાન એવા પરમ ભગવદીય ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલને આવશે અને સ્વામીના કંઠની અંદર પુષ્પમાળા પહેરાવી અને સ્વામીનું પૂજન અર્ચન કરશે. એવા સદગુરુ સંત શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામીનું જ્યારે આપણે ફૂલ આરતી સ્વાગત કર્યું, આટલી તાળી શોભે નહીં, જોરદાર તાળી હાથ ઊંચા કરી અને તાળી પાડીએ. એક સંપ્રદાયનું ઘરેણું છે આ, અને આજે પણ સ્વામી સંપ્રદાયની શાસ્ત્રની રીતે સ્વામી ઘણા બધા શાસ્ત્રોના અનુવાદ કરી અને સંપ્રદાયને ભેટ આપી રહ્યા છે. આવા પૂજ્ય જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી અહીંયા પધાર્યા છે, આપણે સ્વામીના આશીર્વાદ તરફ જવું છે. સ્વામી આપણને સૌને
રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. તો ચાલો સાંભળીએ સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમણે જ સ્થાપેલા નિજ મંદિરના હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વૃંદાવન વિહારી વગેરે સ્વરૂપો જે આકાશમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કેશતાનંદ સ્વામી જેવાના શબ્દો ગુંજી રહ્યા છે તે આ વડતાલના સભા મંડપમાં વિરાજમાન વક્તા મારા વાલા શાસ્ત્રી સરયુદાસજી, પૂજ્ય બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામી વગેરે બધા સંતો, વાલા સૌ હરિભક્તો, સૌને મારા સપ્રણામ, જય સ્વામિનારાયણ. સભાના સંચાલક એમના હૃદયની ભાવનાથી વિશેષ બોલતા હશે. હું તો આ સંપ્રદાયનો યા સંઘનો એક સાધારણ સાધુ સેવક છું. ઠીક છે, ભગવાને કોઈ સુયોગ આપ્યા અને કંઈક સત્સંગની સેવા થઈ હોય તો વડતાલ સ્થાન, આપના ઈષ્ટદેવના સ્વરૂપો, શ્રીજી મહારાજ જેના પ્રાણ સમાન હતા એવા બધા મોટા સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, હરિભક્તો જે આ સ્થાનમાં રહ્યા, સત્સંગનો વિકાસ કર્યો, અનેક જીવોનો ઉદ્ધાર કર્યો, એ આ સ્થાનનો મહિમા શેષ શારદાદિક પણ કહી શકે તેમ નથી. વર્ણિવાર અખંડાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રમમાં વારંવાર મંદિર, વડતાલની ભૂમિ, ગોમતી એનો ખૂબ મહિમા કહ્યો છે. એટલો બધો કહ્યો છે કે એ જ્યારે વાંચીએ વિચારીએ એના ઉપર આચાર્ય શ્રી વેહલલજી મહારાજના પિતા કૃષ્ણપ્રસાદજી મહારાજે તત્વાર્થ બોધિની વ્યાખ્યા કરી, એમાં બહુ જ છણાવટ કરી છે. ભગવાન સ્વામિનારાયણના વિવિધ પ્રસંગો એ સ્તુતિના પ્રસંગો છે, અને એ વખતે જ્યાં જ્યાં ભગવાનના વિવિધ નામો આવ્યા છે તે તે નામોની શાસ્ત્રીય પદ્ધતિએ ખૂબ જ સરસ વ્યાખ્યા કરી છે. ક્યારેક ક્યારેક માફ કરજો મારાથી ભૂલ થતી હોય તો, વચનામૃતોમાં કે આ બધા સદગ્રંથોમાં શ્રી કૃષ્ણ શબ્દ ભૂયો ભૂય પુનઃ પુનઃ વારંવાર આવે છે, તે ક્યારેક ભાવાતિરેકથી લોકો નહીં વિચારવાનું વિચારી નાખતા હોય છે. કૃષ્ણપ્રસાદજી મહારાજા બધા જ નામોની વ્યાખ્યા કરતા, શ્રી કૃષ્ણ યા કૃષ્ણ શબ્દ ઉપર વિવેચન કરતા કરતા ઘણા અર્થો કયા, અને છેવટે એણે શાસ્ત્રીય પ્રકૃતિ, પ્રત્યય, અનુભવ આ બધાને આધારે લખતા લખતા કહ્યું, કૃષ્ણ એટલે પરમાનંદ સ્વરૂપ, પરમાનંદ મૂર્તિ, આવા અર્થો કર્યા છે. જે વિચારવામાં આવે ભગવાન સહજાનંદ સ્વામી વચનામૃતમાં એ શબ્દનો પ્રયોગ કરતા હોય, શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં એ શબ્દનો ઉપયોગ કરતા હોય, અરે ખુદ આજના વક્તાએ બોલતા હોય, પણ એ આચાર્ય પિતા કૃષ્ણપ્રસાદજી મહારાજ એણે જે પરમાનંદ સ્વરૂપ યા પરમાનંદ મૂર્તિ એવો ભાવ પ્રગટ કર્યો છે એ જોઈને બહુ જ આનંદ થાય. દુનિયાના તીર્થો મહારાજે વડતાલમાં સમયો કર્યો ત્યારે આવ્યા, કાર્તિકી સમયે. શા માટે આવ્યા? પોતાની શુદ્ધિને માટે. જોકે ભાગવતમાં
કેમ ચા હમને ભોમ યાસ્ય નરામયા બ્રજત્યગમ. ગંગાજીએ કહ્યું, હું ભૂમિ ઉપર આવું, લોકો પોતાના પાપ મારામાં ધોવે, તદહમ કુત્ર મૃજામિ. એ રાજા, એ પાપ હું ક્યાં ધોઉં? રાજંસ તત્ર વિચિંત્યતા. ત્યારે ભગીરથે એમ કહ્યું, સાધુઓ ન્યાસિન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવના, સત્પુરુષો વિરક્ત ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખનારા, એ તમારામાં નાશે એટલે તમારા પાપ બધા જ નષ્ટ થઈ જશે. એ તીર્થો પણ અહીંયા આવીને રહેવાનું કહ્યું. મહારાજે પછી એમ કહ્યું કે કાર્તિકી સમયના દિવસો અને ચૈત્રી સમયના દિવસોમાં તમારે ગોમતીમાં આવીને રહેવું, અને તમારે કાયમ અહીંયા રહેવાની જરૂર નથી. તમારામાં જે કંઈ પાપ પહેલાના હોય, વર્તમાન કોઈ ધોવાતા હોય કે ભવિષ્યમાં કોઈ ધોશે, એ બધા ગોમતીમાં સ્નાન કરી આ ભૂમિમાં બે સમયમાં રહેશો, તમે શુદ્ધ થઈ જશો. એટલે આ સ્થાનનો મહિમા, આ શાસ્ત્રનો મહિમા, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો મહિમા એ કહેવો શેષ શારદાઈ કે દીકે પણ અશક્ય છે. હું તો અહીંયા આ કથા પ્રસંગમાં નિમિત્તે દેવદર્શન ભૂમિ દર્શન પોતાની શુદ્ધિને માટે આવ્યો છું, અને આજ ખાસ કરીને, જોકે પહેલાં એ કથા તો કોઈ વખતે સાંભળી હશે સરજુ શાસ્ત્રીને મોઢે, જોકે બહુ નાના હતા, હું ડભાણામાં ભણાવવા ગયો, નાના હતા તે, એકદમ બાળ સુલભ નિર્દોષતાનો સ્વભાવ પાસે આવે ને ક્યારેક તો હું તેડી લઉં, મારા આ કળાઈ ઉપર એને લીધા હોય ત્યારે એ મારા મોઢા હમું નામું જોઈ રહે, પછી હું એને પૂછું અને એકદમ સરળ ભાવથી એ બોલી જતા, એ શબ્દો મને યાદ છે, એમને યાદ હોય કે ન હોય, પણ એ વખતે જે બાળક તરીકે મેં જોયેલા, અને એ આજ હરિગીતા એની કથામાં શાસ્ત્રીય સિદ્ધાંતોને સરસ રીતે સ્પષ્ટ રીતે જ્યારે પ્રગટ કરતા જોયા એટલે મને આનંદ થયો. મેં તો શું ભણાવ્યા હશે ને એ મારી પાસે શું ભણ્યા પણ હશે, હું ક્યાં એવો વિદ્વાન પણ છું, છતાં જે વખતે જેવો પ્રસંગ બન્યો અને એ ઠીક છે, સભા મંડપમાં ઊભા થઈને કોઈ બોલવા માંડે, પ્રશંસા કરે તો સાંભળી લેવાનું, એનામાં મારા માટે કોઈ ફૂલાવવાનું છે નહીં. પણ આજે સત્સંગી જીવન જેવો સદગ્રંથ, એક વખત વડતાલ મંદિરમાંથી હું સંપૂર્ણ હેતુ ટીકા સાથેનું પત્રાત્મક સત્સંગી જીવન અહીંથી વારાણસી લઈ ગયો. હિન્દુ યુનિવર્સિટીના એક પ્રાધ્યાપક જેની પાસે હું ભણતો હતો એને મેં પુસ્તક આપ્યું, બહુ અધ્યયનશીલ હતા, ઘેર લઈ ગયા, ફરી વાર ચાર દિવસે ભેળા થયા એટલે મને કે ગ્રંથ બહુ સરસ છે, ઘણી વાતો કરી. પછી મને કે શતાનંદજી કોણ હતા, મગ તમે કંઈ વાંચ્યું છું, તો આખું પહેલું પ્રકરણ વાંચી ગયો છું મહાત્મ્યથી લઈને, મહાત્મ્યથી લઈને પહેલા પ્રકરણના 60 અધ્યાય વાંચી ગયા હોય તો મારે એમાં પરિચય ક્યાં આપવાની વાત રહી. એ તો બરાબર છે, તે યુગનો આટલો સરસ ભારતીય સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર કે સિદ્ધાંતોને પ્રગટ કરનારો વ્યક્ત કરનારો બીજો કોઈ ગ્રંથ એ સમયમાં નથી. એ તો ઠીક, શતાનંદજીને સ્વામિનારાયણ ભગવાન કઈ રીતે સાચવતા હતા, કઈ રીતે રાખતા હતા, ત્યારે મેં કીધું શતાનંદજી સ્વામી હતા, એવા તો બીજા ઘણા સંતો હતા, એ કરતાંય મોટા હતા. આજ હું વારાણસીમાં છું તો મારા ઘરના સ્થાનમાં છું એટલે મંદિરમાં છું, સવાર સાંજ નિયમ મુજબ મને જમવાનું મળે છે, કપડાં લતા જે જરૂર કે પુસ્તકો હોય એ ગુરુ કે સંપ્રદાય મારે માટે જવાબદાર છે અને આપે છે, મને સંતોષ છે. પણ શતાનંદ સ્વામી એ બપોરે જમ્યા હોય તો બીજે દિવસે ક્યારે શું જમવા મળશે એ એને માટે નક્કી હતું નહીં. જે ધોતી કે ચાદર ઓઢતા પહેરતા હશે એ કપડાં ફાટી જશે ત્યારે બીજા કેવા મળશે
એને માટે નક્કી હતું નહીં. મારે માટે ઉતારો પણ છે, સતાનંદ સ્વામીને માટે ઉતારાનું કોઈ સ્થાયી મકાન પણ હતું નહીં. ત્યારે એ પ્રોફેસર કહે છે કે આવા સમર્થ વિદ્વાન એ પણ ત્રણેય અવસ્થામાં યા મન કર્મ વચને જે ભગવાન સહજાનંદ સ્વામીને માનતા પૂજતા હોય એ સહજાનંદ સ્વામીના પરમેશ્વરપણામાં સંદેહ શું? આ એક સારા વિદ્વાનને મોઢે સાંભળેલા શબ્દો છે. આ ગ્રંથ અદ્ભુત છે એમ એ વિદ્વાને કહ્યું. આપણે કહીએ છીએ પણ બીતા બીતા કહું છું, થોડો ખેદની વાત એ છે કે આ ગ્રંથના નામનું સપ્તાહ પારાયણ સેંકડો જગ્યાએ થઈ ચૂક્યું છે, આ ચાલુ દિવસોમાં થાય છે અને થશે, પણ વક્તાઓ માફ કરે, વિષયને છોડીને અર્થાત સત્સંગી જીવન ગ્રંથમાં પ્રતિપાદિત સિદ્ધાંત એ છોડી અને બારા ભગવાન જાણે ક્યાં ફરવા જતા રહેતા હોય. અધિકાંશ આવા કથા સપ્તાહો નવા હો કે 15 દિવસના પારાયણો પરમેશ્વર પોતાના ઈષ્ટદેવ શ્રીહરિ એને રાજી કરવા માટે થતા હોય છે, સત્સંગના ઉત્કર્ષને માટે થતા હોય છે. પહેલાં હજારો રૂપિયા ખર્ચાતા, પછી લાખો ખર્ચાવા માંડ્યા, અત્યારે મહોત્સવો થાય છે કરોડો ખર્ચાતા હશે, પણ એ ખર્ચામાં અધિકાંશ વાહવાહી તરફ લોકોનું ધ્યાન જાય છે અને કથાના મુખ્ય વિષયને છોડી અને બીજી વાતોમાં જતા રહેવાય છે. એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરે ગ્રંથકર્તા સતાનંદ સ્વામી કે એના ઉપર અધ્યયન કરનારા કે વ્યાખ્યાઓ લખનારા શુકાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામીએ તો એનો મહિમા કહ્યો છે. એટલે મુક્તાનંદ સ્વામી જેવા સંતો એ અનંત આ વર્તમાન જે મને ખૂંચે છે એવી પદ્ધતિથી રાજી થતા હશે કેમ એ જાણે, હું તો એક અલ્પજ્ઞ જીવ છું. શાસ્ત્રી સરસ રીતે વ્યવસ્થિત રીતે કહે છે, સ્વર સારો છે, ભાવની અભિવ્યક્તિ સરસ છે અને ભાષા પણ સરસ છે. ભલે જન્મથી મહારાષ્ટ્રના રહ્યા છતાં ગુજરાતી સારું બોલે છે. એટલે આવીને આવી કથા ગ્રંથને અનુસારીને કથા રહે એવી ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના. જેણે મને ફૂલનો હાર આપ્યો, સભાના સંચાલકના કહેવાથી ભાવથી આપ્યો, સારું, એના પ્રત્યે આદર. એ પરિવાર શ્રીજી મહારાજને માટે, શ્રીજી મહારાજના રાજીપાને માટે લાખો રૂપિયા ખર્ચી અને આ પ્રસંગ ઉજવી રહ્યા છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ એમના ઉપર સંપૂર્ણ રીતે રાજીપ રહે, એમનો સત્સંગ નિર્મળ, ઉજ્જવળ અને સફળ રહે. સભામાં આટલા બેઠેલા ભાઈઓ અને બહેનો ભગવાન સ્વામિનારાયણની ચરણરસથી પવિત્ર ભૂમિમાં રહી ભગવાનના સ્મરણની સાથે કથા સાંભળે છે. આજે હું આ દર્શન કરીને, લક્ષ્મીનારાયણ દેવના દર્શન તો નથી થયા, હું ગયો કે થાળ આવી ગયો હતો, પણ આ ભૂમિમાં દર્શન કરીને હું એ પોતાને ધન્ય માનું છું. નવતમ સ્વામી ખરેખર તો એક પત્રિકામાં લખે તોય ચાલે, પણ અમારા હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીના નામે એક લખી, એક પછી મારા નામથી લખીએ છીએ. શાસ્ત્રી સ્વામી કાલે મને કહે, તમે જઈ આવો ને નવતમ સ્વામીને બધાને જય સ્વામિનારાયણ કહેજો ને દર્શન કરતા આવો. બહુ સારું, મારે કથા સાંભળવી છે. એટલે આ તો બધી વાત બહુ વિવેચન કે વક્તૃત્વની વાત નથી કરતો, સ્વાભાવિક રીતે વાત કરું છું. એટલે આ સ્થળમાં જે કોઈ શાસ્ત્રી સ્વામી જેવા બોલતા હોય, બાળકૃષ્ણ સ્વામી જેવા, તો આખી સભા ખખડાટ હશે. હું તો દર્શન કરી, આ સંતોની કથા સાંભળી, દેવના દર્શન કરી અને મને પોતાને ધન્ય માનું છું. ભગવાન સહજાનંદ સ્વામી આવા સરસ ઉત્સવ કથા વાર્તાના પ્રસંગો કરનારા વક્તા, યજમાનશ્રીઓ અને વ્યવસ્થાપકો એનું બધી રીતે મંગળ કરે અને એમના ચારે પુરુષાર્થ સિદ્ધ થાય આવું શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરી
સૌને નમન કરી જય સ્વામિનારાયણ સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ. સ્વામીના આશીર્વાદને તાળીઓના નાદથી વધાવી લઈશું. સ્વામીએ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. આપણી સભામાં વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી પણ બિરાજે છે. સ્વામીને હું વિનંતી કરીશ, શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી પધારશે અને એ પણ રૂડા રૂડા આશીર્વાદ આપશે. તો પધારો શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી આસિસ્ટન્ટ કોઠારી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે સદગુરુ બ્રહ્મચાર્ય પવિત્રાનંદજી સ્વામી વિરચિત આ દિવ્ય સભા મંડપમાં શ્રીમદ સત્સંગી જીવન કથામૃતનું રસપાન કરાવતા સંપ્રદાયના નવયુવાન વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી, આ કથાના પ્રેરક સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ ગુરુતુલ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી વગેરે સંતો, ઘનશ્યામભાઈ વગેરે યજમાન પરિવાર સહિત સભામાં ઉપસ્થિત ભક્તો, ભાવથી જય સ્વામિનારાયણ. સરસ મજાની શ્રીમદ સત્સંગી જીવનની કથા ચાલે છે. શતાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની કલમે આ ગ્રંથને ઔષધમ ભવરોગીણા, આ ગ્રંથ જેને જન્મ મરણરૂપી રોગ લાગુ પડ્યો હોય એના માટે ઔષધ સમાન છે એવું કહેવાયું છે. ઔષધ એટલા માટે છે કે શ્રીહરિચરિત્રોપબ્રંગીતમ, એટલે કે આ ગ્રંથની અંદર ભગવાન શ્રીહરિના ચરિત્રો છે અને ચરિત્રની સાથે સાથે ઇતિ શ્રીમદ સત્સંગી જીવન ધર્મશાસ્ત્રે અધ્યાય પૂર્ણાવતીમાં ધર્મશાસ્ત્ર એવું લખ્યું. આપણે વાંચતા હોઈએ તો લીલાચરિત્ર દેખાય છે, પરંતુ એ ચરિત્રની સાથે સાથે પ્રાસંગિક ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે જે જે ઉપદેશ આપતા એ ઉપદેશનું એવું સરસ મજાનું સંકલન આર્ષદ્રષ્ટા શતાનંદ સ્વામીએ કર્યું છે કે આ ગ્રંથનું જો કોઈ સેવન કરે તો એને ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય એવો આ ગ્રંથ છે. માટે ઔષધમ ભવરોગીણામ, આપણને સૌ પ્રથમ એ વાતનો અહેસાસ હોવો જોઈએ કે મને જન્મ મરણનો રોગ છે કે નહીં. આપણને ઓફિસમાં બેઠા હોય ને બહારથી કોઈક લોક મારીને વહી જાય ને મોબાઈલ ના હોય લેન્ડલાઈન ના હોય તો જેવી ગૂંગળામણ થાય ને એવી આ દેહમાં ગૂંગળામણ થતી હોય, સંસારમાં ગૂંગળામણ થતી હોય અને એનો ઉપાય શોધતા હોઈએ. સંસ્કૃતેર મુચ્ચે એન તન્મે વક્તુ મિહારસે, હે મહાપુરુષ આ સંસારથી જન્મ મરણથી મુક્ત થાવ એવો ઉપાય મને બતાવો એવી આપણી તમન્ના હોય અને એવી શ્રદ્ધા સાથે જો આપણે આ સત્સંગી જીવન ગ્રંથનું રસપાન કરીએ, આ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનું રસપાન કરીએ, તો શતાનંદ સ્વામીની કલમ એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોની સાક્ષીએ સ્વામી એમ કહે છે, ઔષધમ ભવરોગીણામ, આ કથા મારા અને તમારા જન્મ મરણના ફેરા ટાળે એવી સક્ષમ કથા છે. વાત એટલી છે, અમૃત તો રેડાય છે પણ પાત્ર કયો છે? આજે મારે આ કથાને દર્પણ બનાવી મારું પાત્ર નિહાળવું છે કે હું કેટલો પાત્ર થયો છું. ને જ્યારે મેહ વરસતા હોય એ તો સમુદ્રમાં પણ વરસે છે, પર્વત ઉપર પણ વરસે છે, મારા અને તમારા ઘર ઉપર પણ વરસે છે અને ખેતરમાં પણ વરસે છે. જ્યાં જેની જેવી શક્તિ હોય એવો એનો પરિણામ કાળ આવે છે. છીપલી માછલી છે એ જીલે તો મોતી બને છે, ગટરમાં પડે તો ગટર થઈ ગઈ, ગંગાજીમાં પડે તો ગંગાજળ થઈ ગયું, ખેતરમાં પડે તો ખેડૂતને આનંદ થાય, ઘરમાં પડે ને ઠંડક થાય તો રહેતા હોય એને આનંદ થાય, પાણી એનું એ જ છે. આ જ ભગવાનના ચરિત્ર છે. મહારાજ વચનામૃતમાં કહે, જો ખીર જેવું કોઈ ઉત્તમ ભોજન નહીં પણ જો એ
શ્વાનને ખવરાવો તો એને પચે નહીં. આપણા દરેક શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આ દૈવી હોય ને એને આપવું, એને શ્રવણ કરાવવું, બીજાને નહીં. તે એકાએ જે એના ગ્રંથકર્તાઓ હતા એ વિરોધી નહોતા કોઈના, પણ એ જાણતા હતા કે પાત્ર નહીં થાય તો એમાંથી અવળું લેશે, અવળું લેશે તો એના જીવનું બગાડશે. અમે જે આ શાસ્ત્ર રચીએ છીએ મહારાજ, કે અમે કલ્યાણની આત્યંતિક પરંપરા ચાલુ રહે એના માટે આ શાસ્ત્ર રચના કરાવી છે. મહારાજે જ્યારે એવો સંકલ્પ કર્યો કે હવે મારે દેહ છોડવો છે ત્યારે શું કરું, તો આ આત્યંતિક કલ્યાણની પરંપરા ચાલુ રહે એમાંનો એક સંકલ્પ હતો શાસ્ત્ર રચના કરાવવું. અને એ જે શાસ્ત્ર રચના છે એ શાસ્ત્ર રચનાના સંકલ્પના પરિપાક સ્વરૂપે સતાનંદ સ્વામી પાસે મહારાજે આ ગ્રંથની રચના કરાવી છે. અને એ ગ્રંથ આજે આપણી સમક્ષ રસાળ શૈલીથી, અને છતાંય જેમ હમણાં પૂજ્યપાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું એમ, એ સત્સંગી જીવનનું જ્યારે આમ શ્લોક ટુ શ્લોક વાંચતા હોય અને જેવો ભાવ પ્રગટ થતો હોય એવી રીતે વર્ણન તો થાય, કથાઓ તો થાય, પણ દ્રષ્ટાંત એટલું લાંબુ હોય તો તત્તદ ભાવ સમન્વિતમ નથી રહેતો. તો શાસ્ત્રીજી કથા કરે છે, સત્સંગી જીવનનો શ્લોક બોલ્યા કે ના બોલ્યા પણ તમે કાઢો તો લગભગ લગભગ સત્સંગી જીવન અનુસાર એના શબ્દો મળી આવે. આવા જે વક્તા છે એ ખરેખર આપણું સૌભાગ્ય છે કે આપણે એમના મુખે કથા સાંભળીએ છીએ. એની પાછળ ઘણી બધી એ સંતોએ મહેનત કરવી પડતી હોય છે, વારંવાર શાસ્ત્રનું અનુશીલન કરવું પડતું હોય છે. એ શાસ્ત્રનું અનુશીલન કરે ત્યારે સહજમાં એ ગ્રંથને ન્યાય આપી શકતા હોય છે. હું આજે આદરણીય ઘનશ્યામભાઈ જેમણે આ મોટો સેવાનો લાભ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એમણે આવો સરસ લાભ પોતે તો લીધો પણ આટલા બધા ભક્તોને પણ આટલો લાભ અપાયો. પાટોત્સવ હતો, આપણે ત્યાં એવું છે કે જેનો પાટોત્સવ હોય એ અભિષેક અન્નકૂટ કરે એટલે પાટોત્સવની સેવા એની થાય પૂરી. અમે ઓસ્ટ્રેલિયા હતા, મેં જાણ્યું કે પાટોત્સવ નજીક આવે છે, મેં એમને ફોન કર્યો કે ભગત પાટોત્સવ આપણો છે, તો કે હા શું કરીશું, તો કે પૂજ્ય નવતમ સ્વામી સાથે વાત થઈ છે એ જે કહેશે તે કરીશું. તો પાટોત્સવે ધામધૂમથી કર્યો, અન્નકૂટ ઉત્સવ બી જ્યારે મહા મહોત્સવ હોય એવો કર્યો, અને આ કથા પણ આપણે જોઈએ છીએ કે સભામંડપ ભરેલો રહે છે. તો તમારો જે ભાવ છે એને ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર કરે છે, એટલે આટલા આવા બ્રહ્મનિષ્ઠ સંતો અહીંયા આવે છે. આમ જો એક એકના કપાળમાં ચાંદલા છે અને સરસ ચર્ચા કરેલી છે, અર્ચા કરેલી છે. શ્રોતા વક્તા અને સ્થાન, દેશ કાળ ક્રિયા અને સંઘ ચારેય ઉત્તમ છે. અને મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે આ ચાર જ્યારે ઉત્તમ હોય ત્યાં એની ભક્તિનું પોષણ થાય છે અને કલ્યાણનું પણ પોષણ થાય છે. આપણે આપણા આરાધ્ય ઇષ્ટ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના ચરણોમાં પ્રાર્થના કરીએ, બને એટલો વધુ ને વધુ આપણે આ શ્રીમદ સત્સંગી જીવનની કથાનો લાભ લઈએ, આપણા જીવનને પવિત્ર કરીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, પૂજ્ય નવતમ સ્વામી આદિ સંતોને વંદન કરી, જય સ્વામિનારાયણ. પૂજ્ય કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી ખૂબ ખૂબ રૂઢા આશીર્વાદ આપ્યા. છેક મુંબઈથી અહીંયા આગળ જ્યારે અમારે શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે, સ્વામીના પણ ચરણોમાં વિનંતી આવી અને રૂડા રૂડા આશીર્વાદ આપશે તો શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબઈ નીચ મંદિરમાં બિરાજીત ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિદેવોના દિવ્ય પાટોત્સવ પ્રસંગે ઉજવાઈ રહેલી આ દિવ્ય ભૂમિમાં, એમાં પણ સત્સંગી જીવન શાસ્ત્રની દિવ્ય કથાનું રસપાન કરાવી રહેલા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી, આયોજક એવા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવોત્તમ પ્રકાશદાસજી, સભામાં ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, મારા ગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી, તેમજ બ્રહ્મનિષ્ઠ પૂજ્યપાસ સંતો, સમગ્ર મહોત્સવના યજમાન પદે રહ્યા છે એવા પૂજ્ય અને સત્સંગની અંદર જેમનું બહુ મોટું નામ છે એવા પરમ ભગવદીય ઘનશ્યામભાઈ, તેમજ આપ સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તોને મારા જય સ્વામિનારાયણ.
આજનો બહુ દિવ્ય પ્રસંગ શાસ્ત્રી સ્વામી સરજુદાસજીએ વર્ણવ્યો. મહારાજે દિવ્ય ઉપદેશ આપ્યો છે, જ્ઞાન આપ્યું છે. મહારાજનો હેતુ હતો સહુ જીવને કરવા છે સુખી રહે, નથી રાખવા કોઈને દુખી રહે. તો સર્વ જીવ હિતાવહ સિદ્ધાંતના સ્થાપક એવા સહજાનંદ સ્વામી જન્મ મરણના ફેરા ટાળવા માટે મહારાજે ઘણા બધા ઉપાયો સત્સંગી જીવન શાસ્ત્રના માધ્યમથી પણ તેમજ વચનામૃતમાં પણ મહારાજે ઘણી બધી બાબતમાં ઊંડા ઉતરીને આ જીવને પરમાત્માની સાથે જોડવા માટે મહારાજે સતત પ્રયાસ કર્યો. સાથે સાથે મહારાજે એક વાત એ પણ કરી કે સત્સંગ વગર આ જીવનું કલ્યાણ સંભવ નથી. અને સૌથી પહેલાં તો સત્સંગનું પહેલું પગથિયું એટલે સંતનો સત્સંગ. સંતના યોગ વગર સત્સંગનો મહિમા, ભગવાનનો મહિમા જાણ્યામાં નહીં આવે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સૌથી પહેલાં તો ભગવાનનો મહિમા સંતો દ્વારા એ જીવને પ્રાપ્ત થાય. 500 પરમહંસોએ ગામડે ગામડે ફરી દિવ્ય સત્સંગનો પ્રચાર અને પ્રસાર એટલો જબરજસ્ત કર્યો, માણસે માણસે ગામડે ગામડે વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીને ભગવાનનો દિવ્ય મહિમા, સ્થાનનો મહિમા. આજે વડતાલમાં લાખો માણસો આવે છે, એનું કારણ એ છે સંતોના સતત પ્રયાસના કારણે ગામડે ગામડે સત્સંગ. અને એમાં પણ પ્રગટ સહજાનંદ સ્વામી જે સ્થાનમાં બિરાજતા હોય, અને આજે વાત આવી કે આ સ્થાનનો મહિમા તો અપરંપાર છે, જેનો મહિમા કોઈ ન ગાઈ શકે. એમાં પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ વાત કરી કે બંને સમયમાં તો આ વિશ્વના તમામ પવિત્ર સ્થાનો અહીંયા બિરાજે છે, નદીઓનું સ્નાન પણ અહીંયા મહિમા કયો છે. કહેવાનો તાત્પર્ય આપણને સૌને 7 દિવસનો જે યોગ પ્રાપ્ત થયો ને બહુ મહત્ત્વનો છે. એમાં પણ દિવ્ય કથાનું જ્યારે રસપાન કરાવી રહ્યા છે શાસ્ત્રી સ્વામી સરજુદાસજી, શાસ્ત્રની અંદર રહેલા દિવ્ય ગુઢાર્થોને, દિવ્ય રહસ્યોને આપણી સમક્ષ જ્યારે આપ મૂકી રહ્યા છે, ત્યારે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં આપણે એટલી પ્રાર્થના કરીએ કે આવીને આવી દિવ્ય કથાઓ દ્વારા અને સમાજની અંદર નાનામાં નાના માણસો સુધી આ દિવ્ય કથાનું રસપાન કરાવી ભગવાનનો મહિમા, વડતા લક્ષ્મીનારાયણ દેવનો મહિમા, ખાસ કરીને શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સતત આ સ્થાનનો મહિમાનો પ્રચાર પ્રસાર થાય. હમણાં જ શિક્ષાપત્રી જયંતિ હતી, શિક્ષાપત્રી ભાષ્યની કથા આ સ્થાનની અંદર શિક્ષાપત્રી મહારાજે લખી, પણ એ શિક્ષાપત્રીનો મહિમા કથા દ્વારા જ સત્સંગ સુધી પહોંચે. આ ચૈત્રી સમયો હોય, કાર્તકી સમયો હોય, એ સમયમાં ભક્તો જ્યારે અહીંયા આવતા હોય એને કથા વાર્તાનો યોગ પ્રાપ્ત થાય, એના માટે સતત શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી પ્રયત્ન કરતા હોય. અને એમાં પણ ઘનશ્યામભાઈ જેવા દાનવીર દાતાઓની પણ સંપત્તિ જ્યારે સત્સંગના આવા ઉત્કર્ષ કાર્યોમાં વપરાતી હોય ત્યારે અમારા મંડળના તમામ સંતો વતી વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે યજમાન પરિવારને આવું ને આવું બળ આપી અને સત્સંગના ઉત્કર્ષ કાર્યમાં સહભાગી બનાવે, એટલી અભ્યર્થના સમારા વખતે અમને વિરામ. જય સ્વામી. ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી આપ્યા. અહીં આગળ ઘણા બધા મહાનુભાવ ભક્તો ઉપસ્થિત છે, એ ભક્તોને હું પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી પાસે આઉટ કરીશ. સ્વામી પાસે આવી અને પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરશે. ઘનશ્યામભાઈ સોમાભાઈ પટેલ મુખી મેળાવ, શાંતિલાલભાઈ ગોધરા, કાભાઈભાઈ પરમાર, અરવિંદભાઈ પરસોત્તમભાઈ પટેલ દોરા, કાભાઈભાઈ વડતાલ દોરા, પછી ભીકાભાઈ મંગળભાઈ મુખી નરસંડા, મહેશભાઈ દોરા અને રણછોડભાઈ પટેલ ખોડા આંબા. તો આટલા ભક્તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી પાસે પધારશે અને પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરશે. ભક્તજનો, આપણી સભા પુનઃ 3:30 વાગે
અહીંયા આગળ આપણે પાછા આ જ સભા મંડપની અંદર સૌ ભેગા થઈ અને ભગવાનના સુંદર મજાના વન વિચરણના જે ચરિત્રો છે એ ચરિત્રો આપણને પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સંભળાવવાના હોય તો દરેક ભક્તોએ સમયસર 3:30 વાગે પાછું આ મંડપની અંદર આવી જવાનું, આ જ સભા મંડપની અંદર બેસી અને ભગવાનના ચરિત્ર સાંભળવાના. તો અત્યારે આપણે ચતુર્થ દિવસના પ્રથમ સત્રને ભગવાનના જયઘોષની સાથે અહીંયા વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની, કષ્ટભંજન દેવની. પાછા આપણે 3:30 વાગે પુનઃ પાછા આ જ સભા મંડપમાં ભેગા થઈ અને ભગવાનના ચરિત્ર સાંભળીએ.